students, today we are going to learn the revision. આપણે revision જ કરશું ખાલી, learn જ કરશું ખાલી. We are going to learn and we are going to revise everything. Okay, so let me introduce myself first. My name is Drashti Mehta from Saraswati Group of Education. So today we are going to learn about fourth grade computer chapter number 1 and 2. So first of all we are going to learn about chapter number 1. The name of the chapter is recap. That means you have already studied this in your previous standard. એટલે આ બધું તમને થોડું ઘણું તો ખબર જ છે. But then also we are going to revise it, right? We have already completed this chapter. આપણે already આ chapters તો complete કરી દીધા છે. But then also we are going to revise this chapters. So now let us complete this as soon as possible. So first of all recap. Recap means first introduction. Chapter number 1 recap, and in that one is introduction. First of all we are going to start with introduction. Introduction means what? Introduction to computer. What is computer? Computer શું છે? Computer is an electronic machine which help us to do various tasks in very small minutes. Means બહુ ઓછા time માં, in very small time. બહુ ઓછા time માં ઘણી બધી task આપણે complete કરી શકીએ in computer. Computer છે એ electronic machine છે. Next thing, parts of computer. Computer ને કેટલા parts છે? Four main parts છે. કયા main parts છે? Monitor, mouse, keyboard and CPU. Monitor look like the TV screen. જેમ મેં તમને બતાવ્યું હતું જ્યારે આ chapter start કર્યું ત્યારે. Monitor છે એ એક TV screen જેવું છે. Then mouse. Mouse છે એ mouse કેવું છે? એકદમ નાનું છે. એને આ ત્રણ બટન્સ છે. એની મોટી ટેલ છે. Right? દીદીએ તમને એમાં બી બતાવ્યું હતું mouse. Right? Then keyboard. કીબોર્ડ શું કરે છે? એમાં ઘણી બધી કીઝ હોય છે, રાઈટ? જે તમને મેં બતાવી હતી, તમારી ટેક્સ્ટ બુકમાં બી એના પિક્ચર્સ આપેલા છે. સો ધેટ ઇઝ ધી કીબોર્ડ. એન્ડ CPU. CPU ને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહેવાય છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ મીન્સ વોટ? કે એની અંદર એ ઘણું બધું CPU છે ને એ બ્રેઇન કહેવાય. CPU is known as brain of the computer. CPU છે એ કમ્પ્યુટર નું બ્રેઇન કહેવાય. Next is some common parts of computer. We have learned introduction. Parts of computer માં monitor, mouse, keyboard, CPU બધું લર્ન કર્યું. Now common parts of computer. Computer ના કયા common parts છે? અમુક common parts કીધા છે એ કયા છે? Printer, speaker, microphone, hard disk, CD drive and floppy drive. Printer શું કરે? Page ની print out કરે. કોઈ પણ page હોય એની print out કરે. Speaker શું કરે? Audible sound ને સાંભળવા માટે આપણને help કરે. Sound audible થાય એના માટે speaker આપણને help કરે. Microphone, mic. આપણે જે બોલીએ એ properly સંભળાય એટલા માટે માઇક બી યુઝ થાય છે, રાઈટ? નેક્સ્ટ ઇઝ હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્કમાં આપણો બધો ડેટા છે એ સ્ટોર થાય. ધેન સીડી ડ્રાઈવ. સીડી ડ્રાઈવ મીન્સ સીડી. આપણે પાસે મૂવીઝ ની ને બધી સીડી હોય ને, ધેટ ઇઝ સીડી ડ્રાઈવ. નેક્સ્ટ ઇઝ ફ્લોપી ડ્રાઈવ. ફ્લોપી ડ્રાઈવ મીન્સ એવી ડ્રાઈવ્સ કે જેમાં મતલબ ડી ડ્રાઈવ, સી ડ્રાઈવ, એફ ડ્રાઈવ તમારી પાસે કમ્પ્યુટર હોય કે પછી તમે સ્કૂલમાં જોયા હોય કમ્પ્યુટર્સમાં, તો સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ એ બધા કેવા કહેવાય? ફ્લોપી ડ્રાઈવ કહેવાય. ઓકે, સો ધીસ વેર ધી કોમન પાર્ટસ ઓફ કમ્પ્યુટર. આ કમ્પ્યુટરના કોમન પાર્ટસ હતા. નાવ વી આર કમિંગ અપ ટુ ધી ફંક્શન્સ ઓફ કમ્પ્યુટર. કમ્પ્યુટર શું ફંક્શન કરે છે, રાઈટ? તો એ આપણે જોશું. ટેક ઇન ડેટા, એટલે કમ્પ્યુટર છે એ પોતાનામાં ડેટા લે છે. ધેન સ્ટોર ડેટા, એ પોતાનામાં એ ડેટા છે એને સ્ટોર કરે છે, કોઈ જગ્યાએ સ્ટોર કરે છે. પછી પ્રોસેસ ડેટા, ઈ ડેટા જે છે એને પ્રોસેસ કરે છે, રાઈટ?
and then after present the output. એટલે ઈ આઉટપુટ છે એ આપણને આપણી સામે બતાવે છે. ઓકે, સો ધીસ વોઝ ધી ફંક્શન ઓફ કમ્પ્યુટર. ટેક ઇન ડેટા, સ્ટોર ડેટા, પ્રોસેસ ડેટા એન્ડ પ્રેઝન્ટ ધી આઉટપુટ. એટલે આઉટપુટ પ્રેઝન્ટ કરે. નેક્સ્ટ થિંગ ઇઝ વર્કિંગ ઓફ કમ્પ્યુટર. એટલે કમ્પ્યુટરનો વર્ક શું છે, એ કેવી રીતે વર્ક કરે છે. તો વર્કિંગ ઓફ કમ્પ્યુટર ઇઝ લાઈક એન્ટર ડેટા. એટલે કમ્પ્યુટરમાં ડેટા એન્ટર થાય છે, ધેન પ્રોસેસ થાય છે એનો ડેટા, ફરીથી એ ડેટા સ્ટોર કરે છે ક્યાં, એન્ડ ધેન ઇટ ગિવ્સ ધી આઉટપુટ. એટલે એ આઉટપુટ આપે છે. તો સમવોટ ફંક્શન એન્ડ વર્કિંગ ઓફ ધી કમ્પ્યુટર આર સમવોટ સિમિલર, રાઈટ? ફંક્શન અને વર્કિંગ છે કમ્પ્યુટર ને થોડું ઘણું સેમ છે. નેક્સ્ટ એ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ કમ્પ્યુટર. એ એકદમ સ્પીડમાં ચાલે છે. કમ્પ્યુટરની કેરેક્ટરિસ્ટિક્સ કે છે કે કમ્પ્યુટર કેવું છે અને કેવું ચાલે છે. તો એકદમ સ્પીડમાં ચાલે છે, એનું વર્ક એકદમ એક્યુરેટ છે, કોઈ જગ્યાએ ક્યાં મિસ્ટેક નથી થતી એનાથી. ઇન કેસ આપણે કંઈ ડેટા એન્ટર કરવામાં મિસ્ટેક કરી હોય તો જ, બાકી ક્યાંય મિસ્ટેક થતી નથી. સ્ટોર બી કરે છે, બધી વસ્તુ સ્ટોર કરે એનામાં, સાચવીને રાખે છે. ધેન રિલાયબલ છે, આપણા માટે ફ્રેન્ડલી છે યુઝ કરવું. ઇન્ટેલિજન્સ છે, કમ્પ્યુટર કોઈ દિવસ થાકતું નથી, રાઈટ? આપણે ઘણી વાર થાકી જાય છે કે બસ હવે કામ નથી કરવું, હવે નથી ભણવું, એવું થાય છે આપણને, પણ કમ્પ્યુટરને કોઈ દિવસ એની લેઝીનેસ આવતી નથી. નેક્સ્ટ ઇઝ ઇનપુટ ડિવાઇસ. ઇનપુટ ડિવાઇસ, ઇનપુટ ડિવાઇસ મીન્સ વોટ? ઇનપુટ ડિવાઇસ મીન્સ કે જે ડિવાઇસ જેનાથી, જેની હેલ્પથી આપણે કમ્પ્યુટરમાં ડેટા છે ઇનપુટ કરી શકીએ. સો ઇનપુટ ડિવાઇસમાં છે કીબોર્ડ એન્ડ માઉસ. કીબોર્ડ એન્ડ માઉસ, તો કીબોર્ડ એન્ડ માઉસ શું કરે છે, ડેટા ઇનપુટ કરે છે, મીન્સ આપણી હેલ્પ કરે છે કમ્પ્યુટરમાં ડેટાને ઇનપુટ કરવા માટે. એન્ડ ધેન આઉટપુટ. આઉટપુટમાં શું આપે છે, આઉટપુટ ડિવાઇસ કયા છે? આ તો ઇનપુટ ડિવાઇસ હતા, હવે આઉટપુટ ડિવાઇસ. તો મોનિટર એન્ડ પ્રિન્ટર, મોનિટર એન્ડ પ્રિન્ટર છે એ આપણા આઉટપુટ ડિવાઇસીસ છે. મોનિટરમાં આપણને બધી વસ્તુ દેખાય છે અને જે આપણે પ્રિન્ટ આઉટ કાઢવી હોય એ પ્રિન્ટરની હેલ્પથી આપણને પ્રિન્ટ આઉટ નીકળે છે એમાં. નેક્સ્ટ થિંગ ઇઝ એપ્લિકેશન. એપ્લિકેશન ઓફ કમ્પ્યુટર્સ, એટલે કમ્પ્યુટર કઈ કઈ જગ્યાએ એપ્લિકેબલ છે. તો તમે એરપોર્ટમાં જાઓ તો એપ્લિકેબલ છે કમ્પ્યુટર, ત્યાં યુઝ થાય છે. મોલ્સમાં જાઓ, સ્કૂલ, કોલેજીસ, બેંક, બહુ બધી જગ્યાએ અત્યારે કમ્પ્યુટર યુઝ થાય છે, રાઈટ? સો ધીસ આર ધી રીકેપ, ધીસ વોઝ ધી રીકેપ ઓફ ધીસ ચેપ્ટર, રાઈટ? આ ચેપ્ટરનું નામ ધી રીકેપ છે અને આ ચેપ્ટરનું રિવિઝન છે. આ રિવિઝન શું કામ છે, ઇન શોર્ટ ટાઈમ યુ વિલ બી હેવિંગ યોર ઓનલાઈન એક્ઝામ્સ, તમારે ઓનલાઈન એક્ઝામ હશે, તો એના માટે તમારે રિવિઝન કરવું જરૂરી છે. તો ઓન ધીસ બેઝિસ યુ હેવ ગિવન ધી વર્કશીટ. જો આ ચેપ્ટર નંબર 1 હતું, વી આર ગોઈંગ ટુ એડ ચેપ્ટર નંબર 2 ઓલસો, આપણે ચેપ્ટર નંબર 2 બી લર્ન કરશું, રાઈટ? તો આ બેઝિસ ઉપર તમને વર્કશીટ મળશે. સો ફોર ચેપ્ટર નંબર 2 લેટ ઇસ રીમેન એઝ ઇટ ઇઝ એન્ડ રાઇટિંગ ઓવર હિયર. ચેપ્ટર નંબર 2 માં આપણે શું લર્ન કર્યું હતું, વી હેવ લર્ન અબાઉટ ધી સ્વિચ ઓન એન્ડ શટ ડાઉન ધી કમ્પ્યુટર. આપણે કમ્પ્યુટરને સ્વિચ ઓન કરતા શીખતા એન્ડ શટ ડાઉન કરતા શીખતા, રાઈટ? તો સ્વિચ ઓન કેવી રીતે થાય, પહેલા પાવર સપ્લાયને સ્વિચ ઓન કરો, મોનિટરની સ્ક્રીનને સ્વિચ ઓન કરો, સીપીયુને સ્વિચ ઓન કરો, સીપીયુમાં ઓનનું બટન હોય એને તમે ઓન કરો એટલે તમારું જે કમ્પ્યુટર છે એ સ્વિચ ઓન થઈ જાય. એન્ડ ધેન સેકન્ડ થિંગ સ્વિચ ઓફ, તો શટડાઉન કરવા માટે સ્ટાર્ટ બટન ઉપર જાઓ, ત્યાં શટડાઉનના ઓપ્શન ઉપર ક્લિક કરો, એન્ડ ધેન સ્વિચ ઓફ ધી મોનિટર સ્ક્રીન, મોનિટરની સ્ક્રીનને બંધ કરી દો એન્ડ સ્વિચ ઓફ ધી પાવર સપ્લાય, પાવર સપ્લાયને બંધ કરી દો. સો ધીસ વર ધી સ્ટેપ્સ ઓફ સ્વિચ ઓન ધી કમ્પ્યુટર એન્ડ શટિંગ
down the computer. પછી આપણે આવ્યા ઓપરેટિંગ સિસ્ટમ માં. ઓપરેટિંગ સિસ્ટમ મીન્સ વોટ? આપણા ચેપ્ટર નું નામ જ છે ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? એવી સિસ્ટમ કે જે આપણને હેલ્પ કરે છે આપણા આપણે કામ ને આપણા ટાસ્ક ને ઈઝી બનાવવા માટે, રાઈટ? સો ધેટ વોઝ ધ ઓપરેટિંગ સિસ્ટમ. એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ ના મેઈન કેટલા ટાઈપ્સ છે? મેઈન ઓપરેટિંગ સિસ્ટમ ના 2 ટાઈપ્સ છે. કયા છે? સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. તો સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? કે એક ટાઈમમાં પર્ટિક્યુલર ટાઈમમાં સિંગલ પર્સન જ યુઝ કરી શકે, રાઈટ? અ સિંગલ પર્સન કેન યુઝ અ સિંગલ કમ્પ્યુટર. ઈ છે સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. એન્ડ સેકન્ડ છે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમમાં શું હતું? એક ટાઈમે એક કરતા બહુ બધા વધારે પર્સન્સ એને યુઝ કરી શકે, ધેટ ઇઝ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. તો હવે સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમના કયા એક્ઝામ્પલ હતા? સિંગલ યુઝરમાં હતું ડોસ, ડોસ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ, રાઈટ? એન્ડ ધેન મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમમાં વિન્ડોઝ, ધેન લિનક્સ એન્ડ યુનિક્સ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમમાં વિન્ડોઝ, લિનક્સ એન્ડ યુનિક્સ એના એક્ઝામ્પલ છે. એન્ડ સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમમાં ડોસ, ડોસ મીન્સ એક એની ટાઈપ છે, એનું એક્ઝામ્પલ છે સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમનું. સો ધીસ વોઝ અવર રિવિઝન ઓફ ચેપ્ટર નંબર 2 એઝ વેલ એઝ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 એન્ડ ચેપ્ટર નંબર 2 નું આપણી પાસે આ રિવિઝન હતું, રાઈટ? સો આના બેઝિસ ઉપર દીદીએ તમને ક્વેશ્ચન એમસીક્યુઝ આપ્યા છે. એમસીક્યુની પીડીએફ તમને સાથે મોકલાવેલી છે. ઈ એમસીક્યુ તમારે લર્ન કરવાના છે. એવી ટાઈપના એમસીક્યુ તમને એક્ઝામમાં પણ પૂછાશે. સો ઇફ યુ હેવ એની ડાઉટ ધેન રીવોચ ધીસ વિડીયો. આ વિડીયોને ફરી પાછો જોજો. એન્ડ ઇનકેસ ફરી ન સમજાય તો આપણે પહેલાં જે સેશન જતા રહ્યા છે એના વિડીયોઝ ફરી પાછા જોજો. So that you will understand everything and you will be clear by that. Okay? So till then.